गुजरात सरकार एक बाजू सब सलामतनो दावो करी रही है, त्यारे गुजरात राज्यनी परिस्थिति तद्दन विपरीत है। एक तरफ महिला सशक्तिकरणनी मोटी मोटी बातों करवामां आवे छे, त्यारे गुजरातना सौथी पछात एवा दांता तालुकामां आंगणवाड़ीनी बहेनोए आजे विविध मांगणीओने लई विरोध कर्यो हतो। जो कि दांता तालुकानी आंगणवाड़ीनी बहेनोनुं कहेवुं छे कि छेल्ला 18 मासथी सुकड़ीना बिलोने आधार पुरावा साथे रजू करवामां आव्या छे, तेम छतां आ बिलो अटकेला पड्या छे अने मंजूर थया नथी, जेना कारणे आंगणवाड़ी बहेनोनी हालत कफोड़ी बनी छे। जो कि आंगणवाड़ी कार्यकर बहनोना बिल पास करवामां न आवता आ बहनोए साजिया लई पोतानो रोष ठालव्यो हतो। तेमज आ बहनोए अधिकारीओ सामे गंभीर आक्षेपो करता जणाव्युं हतुं કે તેમને વારંવાર આ રીતે હેરાન કરવામાં આવે છે અને જો મહિલાઓ મીડિયામાં પોતાની વાત રાખવાનું કહે છે તો તેમને છૂટા કરી દેવાની પણ ધમકીઓ અધિકારીઓ આપતા હોય તેવું જણાવ્યું હતું। આ ઉપરાંત આંગણવાડી બહેનોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો તાત્કાલિક બિલ ચૂકવવામાં નહીં આવે તો બધી જ બહેનો ભૂખડતાળ ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। એના અંદર બિલો મંજૂર થયા નથી અમારા, બરોબર, પછી મકાન ભાડા મળતા નથી, કોઈ પણ વસ્તુ આરસીડીએસ ઓફિસમાં થાય એના જોડે એ બધી ટકાવારી અમારા જોડેથી લેવામાં આવે છે। કોઈ પણ વસ્તુ હોય, કશી પણ વસ્તુ હોય, અમારા જોડે જ ટકાવારી લેવામાં આવે છે અને અમે કહેવા જઈએ એટલે અમારી સાથે અદ્યતન વર્તન કરવામાં આવે છે અને અમને ના બોલવાનું બોલે છે, ઓફિસમાંથી બહાર કાઢી દેવાનું પણ એટલું કહે છે લોકો। એટલે આ બધું ના થાય અને અમે જો આ બિલોના પ્રશ્ન સોલ્વ ના થયા તો અમે સોમવારે ભૂખ હડતાલ પર ઉતરીશું અને કોઈ પણ બેનને કોઈ ચક્કર આવ્યા, કોઈ બેન પડી ગઈ, કોઈ પણ પ્રોબ્લેમ થયો એની જવાબદારી ઓફિસની રહેશે। કાર્યકર બહેનો અમે ભેગી થઈ અમારા 11 માસના સુખડીના બિલો જમા નથી થયા, એ અમને અમારા ખર્ચ નાણાં અમે અમારા સ્વખર્ચે કરેલા છે એ અમને પરત મળવા માટે અમે આ બહેનો ભેગી થઈ છીએ। અમને જો ના મળે તો અમે અમને ન્યાય નહીં મળે આ બિલો બાબતે તો અમે સોમવારે ભૂખ હડતાલ કરીશું। અંદર આજે લગભગ 2 વર્ષ થયા મોબાઈલ મળ્યા છે ત્યારથી અમારી જોડે રજીસ્ટરો છે નહીં, એ રજીસ્ટરો અમારા પોતાના ખર્ચેથી 18 રજીસ્ટર લાવવાનો હોય છે, એમાંથી એક રજીસ્ટરના 300 રૂપિયા, 18 રજીસ્ટરના કેટલા રૂપિયા થયા એ બધો અમારા કાર્યકર બહેનો પોતાના સ્વખર્ચે લાવવાનો હોય। મોબાઈલ સરકાર તરફથી મળ્યા છે, મોબાઈલ બગડ્યો તો રિપેરિંગનો ખર્ચો અમારો ભલે 2500 થાય, 3000 થાય કે 5000 થાય એ ખર્ચો અમારે પોતાને ભોગવવાનો, એમાંથી એ ઓફિસનો કે સરકારનો કોઈ લેવા દેવા નથી એવું અમને કહેવામાં આવે છે। પછી ઓફિસના અંદર એમપીઆર ઓનલાઈન કે ઇંગ્લિશ એમપીઆર ઓનલાઈન કરાવવાના એ પૈસા અમારે આપવાના, તો પછી અમને બહેનોને શીખવાડો ને બધું તમે શીખવાડો તો ઓનલાઈન એમપીઆર શીખવાડો બહેનો તમારે કરી દેવાના, જો પોષણ ટ્રેકર ઇંગ્લિશમાં બહેનો પાસે કરાવવામાં આવતું હોય તો ઇંગ્લિશ એમપીઆર બહેનો ઓનલાઈન કરી દેશે। માસના પૈસા માસ હમણાં સર હાલ લોકડાઉન છે, બાળકો આંગણવાડીમાં 2 વર્ષથી નહીં બોલાવવામાં આવતા, તેમ છતાંય માસ અમને વિતરણ કરવામાં આવ્યા અને એ એક માસ દીઠ 10-10 રૂપિયા લેવામાં આવ્યા, તો એ માસના પૈસા અમારા કાર્યકર બહેનોએ કાઢવાના કે ભાઈ તમે આલો હમણાં ગણવેશ વિતરણ કરવામાં આવ્યા સરકારશ્રી તરફથી, તો કે એ ગણવેશના એક બાળક દીઠ 125 રૂપિયા તમારે લઈ લેવાના કે એટલે એ પૈસા અમારે ઉઘરાવાના, એટલે ગામમાં તો કે છે બેન તો પૈસા જ ઉઘરાવતી ફરે છે અને દરેક મિટિંગમાં 100-200 રૂપિયા આપવાના, એટલે આપવાના આના આપવાના છે, ફલાણા આપવાના, ઓડિટવાળા આવ્યા છે કે ઓડિટવાળાને પૈસા તમારે આપવા પડશે, ઓડિટવાળા આવીને જવાશે એટલે ઓડિટે ઓડિટ કરાવવાનું ખરું અને પાછા પૈસા ઓડિટવાળાને હાલવાના અમારે। બિલ માટે કેટલી ટકાવારી આપો છો તમે? બિલ માટે તો ઓફિસ કે એ પ્રમાણે ટકાવારી આપવી પડે છે અને ટકાવારી નહીં આવતા તો પૈસા નહીં આવતા, ઉપર જે અમને ધમકી આપવામાં આવે છે, તમે જો આગળ કોઈ પણ કાર્યવાહી કરશો કે આગળ રજૂઆત કરશો તમને સસ્પેન્ડ કરવામાં આવશે, તમારા ઉપર આગળથી જિલ્લામાંથી ગોધીનગરથી ટીમો આવશે અને તમને સસ્પેન્ડ કરવામાં આવશે, એટલે અમારે બીવાઈ બીવાઈ નોકરી કરવાની અને અમને ધમકાવવામાં આવે છે આવી રીતે, એટલે અમારે બધી રીતે બીવાઈ નું નોકરી કરવાની, બહેનોનું જ શોષણ કરવાનું અને આમ તો સરકાર સર કહે છે કે ભાઈ મહિલા સશક્તિકરણ કરો અને મહિલાનું તો શોષણ થાય છે, તો મહિલાઓની સશક્તિકરણ થાય કે મહિલાઓનું શોષણ કરવાનું, આ મહિલાઓનું જ છે ને આઈસીડીએસ। તમે આગળ ક્યાં ક્યાં આગળ રજૂઆત કરેલી? પેલા અમે તો રજૂઆતો કરી જ હતી, સુપરવાઇઝરો બહેનોને રજૂઆત કરી, કોઈ અમારે 11 મહિનાથી બિલો નથી નીકળતા, અમને રજીસ્ટરો નહીં મળતા, અમારે એક પગાર તો રજીસ્ટરો લાવવા જતો રહે, પત્રકો એકય નહીં મળતા, પત્રકોના દર મહિને 100-150 રૂપિયા અમારે ખર્ચવાના હોય છે, એટલે દર મહિને પત્રકો અમારા પૈસાથી જ લાવવાના, એક કાગળ હરખું અમને નહીં મળતું અને ઓનલાઈન ફલાણાની માહિતી ઓનલાઈન કરે છે પૈસા આપો, દીકરાની માહિતી ઓનલાઈન કરી છે પૈસા આપો, એટલે પૈસા છે કે છે જ નહીં ઓફિસમાં, બધી જ વાત પૈસા પૈસા પૈસા, કાર્યકર બેન નોકરી હું કરવા કરે છે, કાર્યકર બેન ખાલી આ બધું ભરવા માટે જ નોકરી કરે છે, 7800 રૂપિયા પગાર મળે બધું આવી રીતે જાય છે, અમારા ઘરમાં તો અમે રૂપિયો લઈ જઈ નહીં આપતા અને વારંવાર મીટિંગ આટલી માહિતી જુએ છે મીટિંગ ભરો।